નર્મદા એ ગુજરાતની જીવા દોરી છે, તો વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. સૌનું સ્વાગત, સૌને નમસ્કાર. શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાન શ્રેણી નિમિત્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના આ કાર્યક્રમમાં આપ સૌનું અભિવાદન કરીએ છીએ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એના પ્રારંભથી જ જ્ઞાન અને વિજ્ઞાનના પ્રસાર પ્રચાર સાથે માતૃભાષાના સંવર્ધનના વિચાર સાથે લલિત કલાઓના વિકાસનો વિચાર લઈને પરિવર્તનોને સ્વીકારીને અને પરંપરામાં જે ભવ્યતા અને દિવ્યતા છે એને લોકો સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરતું રહ્યું છે એ આપ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના અનેક કાર્યક્રમોના માધ્યમથી આપ પૂર્વે પણ અવગત થયા છો, આપે સાંભળ્યું છે, એ જાણ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની જે મૂળભૂત પ્રવૃત્તિ શરૂઆતની હતી તે તેના વિશ્વકોશના 25 ગ્રંથ અને એ કામ પૂરું થયું, પ્રકાશિત થયા અને ગુજરાતી ભાષાને પહેલો, જેને આપણે ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહીએ, તે પ્રાપ્ત થયો પ્રિન્ટિંગ સ્વરૂપમાં, છપાયેલા સ્વરૂપમાં. અને લગભગ ગુજરાતની બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાં, મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં અને બધા સાક્ષરોને ત્યાં, અને જેને જેને જગતના જ્ઞાનને વધારે પામવાની જેની પિપાસા છે એ સૌને માટે એક બહુ મોટું જ હાથવગું માધ્યમ બની રહ્યું. સમય બદલાયો એમ આખી ડિજિટલ રિવોલ્યુશન જે આખા વિશ્વમાં થઈ એને ધ્યાનમાં રાખીને મેં કહ્યું એમ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પરંપરામાં એક પગ રાખે છે અને સતત પરિવર્તનની સાથે પણ કદમ મિલાવવાનો આગ્રહ રાખે છે. અને એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ખૂબ પરિશ્રમ કરીને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના આ જ્ઞાનના ખજાનાને ડિજિટલ સ્વરૂપે એટલે કે ઓનલાઈન હવે આપને માટે ઉપલબ્ધ કરાવ્યો છે. એની થોડીક વાત મારે આપની સાથે વહેંચવી એટલા માટે જોઈએ કે હવે આપણો વિદ્યાર્થી, આપણો યુવાન, આપણા અધ્યાપકો, આપણા શિક્ષકો કે આપણા કોઈ પણ જ્ઞાન પીપાસુ પોતાને ઘેર બેસીને પોતાના સમયે પોતાની અનુકૂળતા મુજબ ગુજરાતી વિશ્વકોશના 1 થી 25 ગ્રંથો એ પોતાના કમ્પ્યુટર ઉપર, પોતાના મોબાઈલ ઉપર આરામથી મેળવી શકે છે, પ્રાપ્ત કરી શકે છે, વાંચી શકે છે અને એનો લાભ લઈ શકે છે. આ પ્રકલ્પ શરૂ કર્યો ત્યારે જણાવતા ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે કે માત્ર 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ઓનલાઈન ગુજરાતી વિશ્વકોશ જોનારા દેશોમાં, આપણો દેશ તો હોય જ, એ ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સિંગાપોર વગેરે વગેરે દેશોમાં પણ ઓનલાઈન વિશ્વકોશ પહોંચ્યો, એની માહિતી મેળવતા લોકો થયા. છેલ્લા 30 જ દિવસમાં 71,000 યુનિક વિઝિટર નોંધાયા, જેમાં વધારેમાં વધારે યુનિક વિઝિટર્સ 3,500 છે. ગૂગલની સાઇટ પર છેલ્લા 30 દિવસમાં 12,419 ક્લિક થઈ છે. તો મિત્રો, આમ ઓનલાઈન વિશ્વકોશ ખૂબ ઝડપથી વિશ્વભરના તમામ ગુજરાતી ભાષીઓ સુધી
હવે પહોંચી રહ્યો છે એનો આનંદ છે. આપને કહેવાની જરૂર નથી, છતાં યાદ દેવડાવવાનું મુનાસિબ લાગે છે, તાજું કરવાનું મુનાસિબ લાગે છે કે વિષય પ્રમાણે, લેખકના નામ પ્રમાણે કે અધિકરણના નામ, એમ ત્રણમાંથી તમને ફાવે તેવી કોઈ પણ એક રીતે આપ સર્ચ કરીને ગુજરાત વિશ્વકોશના આ જ્ઞાન ખજાના સુધી પહોંચી શકો છો. કમ્પ્યુટર હોય, લેપટોપ હોય, મોબાઈલ હોય, આ ત્રણેમાં હવે વિશ્વકોશના તમામ અધિકરણો આપની આંગળીના ટેરવે, આપની આંખ સામે, આપના કમ્પ્યુટર પર, આપના લેપટોપ પર, આપના મોબાઈલના સ્ક્રીન પર આપ જોઈ વાંચી શકો છો. આ માટે આપે ગુજરાતી વિશ્વકોશ .org એવું માત્ર લખવાનું રહે છે. GUJARATIVISHWAKOSH ગુજરાતી વિશ્વકોશ .org. તો મિત્રો, જેમના સુધી આ વાત પહોંચી નથી એમના સુધી આ વાત પહોંચાડવાનો આ એકમાત્ર નાનકડો ઉપક્રમ છે. અને આપ સહુ દેશમાં વિદેશમાં જ્યાં જ્યાં આપણા ભાષી ગુજરાતી ભાષી ભાઈ બહેનો છે, 21મી સદી જ્ઞાનની સદી છે, તો આપને આપણી ભાષા વિશે, આપણા મૂળ વિશે, આપણા કુળ વિશે અને સાથે સાથે સમષ્ટિના જ્ઞાન વિશે જે કંઈ જાણવું છે એ બધું હવે આપને ઘેર આપના સ્ટડી ટેબલ ઉપર આપના બારણે આ ઓનલાઈન સ્વરૂપે પહોંચ્યું છે અને અમે પહોંચાડવામાં સફળ થયા છીએ અને આપ એનો સરસ ઉપયોગ કરી રહ્યા છો એનો આનંદ વ્યક્ત કરીને શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાન શ્રેણીના આજના સળંગ 2 દિવસ ચાલનારા 2 ભાગમાં જે વક્તવ્ય સંસ્કૃતિ પુરુષ શ્રી લાભશંકર પુરોહિતભાઈનું આપણે સાંભળવા જવાના છીએ એ કાર્યક્રમનો પ્રારંભ કરીએ અને હંમેશની જેમ ગુજરાત વિશ્વકોશ ગાનથી આપણે આ કાર્યક્રમનો પ્રારંભ કરીશું. કવિ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે વર્ષો પહેલાં ગુજરાત વિશ્વકોશ ગાન લખ્યું અને એમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને એની પ્રવૃત્તિઓનો જે વ્યાપ એ આર્ષદ્રષ્ટા તરીકે, કવિ તરીકે એમણે જે કલ્પ્યો કે સમષ્ટિના જ્ઞાનને આવરી લેવાનો, એને પહોંચી વળવાનો અને જ્ઞાન સંતૃપ્ત થવાનો માર્ગ એ વિશ્વકોશનો માર્ગ છે. અમરભાઈએ એનું સરસ સ્વરાંકન કર્યું. અલ્પાબેન ના મધુર કંઠે આપણે સાંભળીએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની.
विश्व विहारज करे, शील सत्व संभरे, गुरजरी विश्व रूप निवरे, गुरजरी विश्व रूप निवरे, गुरजरी विश्व रूप निवरे। मुरब्बियो मित्रो, सौ साक्षरो, શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાન શ્રેણી એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક વધુ લોકપ્રિય વ્યાખ્યાન શ્રેણી છે અને કંચનભાઈ પરીખ નામ ગુજરાતના વિદ્યાર્થીઓને માટે, શિક્ષકોને માટે, અધ્યાપકોને માટે, સાક્ષરોને માટે સહેજ પણ અજાણ્યું નથી। એમણે કેળવણીના ક્ષેત્રમાં જે પ્રદાન કર્યું છે, એમણે જે સ્થિત્યંતરો સ્થાપ્યા છે, જે દિશાદર્શન આપણને આપ્યું છે, એ આવનારી અનેક પેઢીઓને માટે ઉપકારક થઈ શકે એમ છે। જ્યારે શિક્ષણ બંધિયાર દિવાલોમાં કેદ થયું હોય ત્યારે અલાયદા એક કમ્પાર્ટમેન્ટમાં શિક્ષણને પૂરી દેવામાં આવ્યું હોય ત્યારે આપણું માધ્યમિક શિક્ષણ, આપણું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, આપણા મહાવિદ્યાલયોનું શિક્ષણ એને મુક્તિનો એક અવકાશનો, એક આખા આકાશ સુધી વ્યાપી જવાનો એક જબરજસ્ત મોકળાશ કંચનભાઈના નેતૃત્વમાં સ્કૂલોના માધ્યમથી, શાળાઓના માધ્યમથી, યુનિવર્સિટીના માધ્યમથી આપણને મળતો રહ્યો છે। અને એમણે ગુજરાતના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણની સતત ચિંતા કરી છે અને પોતાનું આગવું ચિંતન કરીને આપણને સૌને પ્રશસ્ત કર્યા છે। એમની લાક્ષણિકતાઓની વાત કરવા જઈએ કંચનભાઈની તો કેટલી બધી એક જુદી આખી વાત થાય, પણ માત્ર અછડતો પરિચય લઈએ તો પણ આપણા વિદ્યાર્થીઓ અન્ય દેશના વિદ્યાર્થીઓ સાથે આદાન પ્રદાન કરે, સદેહ મુલાકાત કરે, પ્રત્યાયન થાય, વિદ્યાર્થીઓનું વિનિમય થાય અને એ રીતે બે સંસ્કૃતિઓને સમજવાનો અને એ બે સંસ્કૃતિઓની સાથે સાથે શિક્ષણની આખી જે પદ્ધતિઓ છે એમાં આપણે એ નવા પ્રવાહોને લાવી કેવી રીતે શકીએ એનો એક નવો માર્ગ કંચનભાઈના નેતૃત્વમાં આપણને પ્રાપ્ત થયો। નવી શિક્ષણ નીતિ જ્યારે આવી ત્યારે એમનું માર્ગદર્શન ગુજરાતને ખૂબ જ ઉપયોગી રહ્યું। અમારી પેઢીને તો કંચનભાઈ પરીખની સહીવાળી માર્કશીટ્સ એટલે કે ગુણપત્રકો અને પ્રમાણપત્રો મળતા હતા ત્યારે એ રીતે કંચનભાઈ પરીખને આપણે ઓળખતા હતા, પણ એ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે એમની કાર્યપદ્ધતિ, એમનો પ્રમાણિક વહીવટ, ભવિષ્ય માટેના એમના આયોજનો, એમની વિકાસ દૃષ્ટિ અને સૌને સાથે લઈને ચાલવાની એમની કુને, આ બધા એમના આગવા ગુણો ને કારણે ખૂબ આદર સાથે કંચનભાઈ પરીખ ને આપણે નહીં આખું ગુજરાત યાદ કરે છે। એમના સુપુત્રી બેન શ્રેયાંશીના સૌજન્યથી આપણે આ વ્યાખ્યાન શ્રેણી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં ઘણા સમયથી ચલાવી રહ્યા છીએ, એમાં આપણે આ બે વ્યાખ્યાનો આજે અને બીજું આ જ વ્યાખ્યાનનો બીજો ભાગ આવતીકાલે સાંભળવાના છીએ। વ્યાખ્યાન કરતા સંવાદ એમ કહીશું આપણે, કારણ કે સંસ્કૃતિ પુરુષ શ્રી લાભશંકર પુરોહિત એટલે નિસર્ગભાઈ જેમ તમને વધારે વિગતે કહેવાના છે,
મધ્યયુગનું જે આપણું સાહિત્ય છે, આપણું લોકસાહિત્ય છે, આપણી પરંપરા છે, આપણા લગ્ન ગીતો છે, આપણા ફટાણા છે, લાંબી યાદી થાય, કેટલી બધી મોટી મિરાત છે, એને સમજીને એનો એના અર્થોના મૂળ સુધી જઈને એનો અભ્યાસ કરીને આખો જીવનકાળ એમાં ખર્ચીને પરમાદરણીય સંસ્કૃતિ પુરુષ શ્રી લાભશંકરભાઈએ આપણને ચાર જ પુસ્તકો, આમ તો જોવા જઈએ તો માત્ર પુસ્તકો તો ચાર જ છે, પણ ચાર જ પુસ્તકોના માધ્યમથી જે ખજાનો આપ્યો છે એ કદાચ આપણી આજને જો આપણે મજબૂત કરવી હોય તો આપણે આપણા મધ્યયુગને, આપણા લોકસાહિત્યને, આપણા પાછલા સમયને, એના વૈભવને સમજવો પડશે, પામવો પડશે, અને તો જ કદાચ આપણે આજને મજબૂત કરી શકીશું અને આવતીકાલનું સારું નિર્માણ કરી શકીશું. કદાચ એવા જ કોઈક શુભ ઉદ્દેશ્યથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મોવડી આદરણીય પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબે પુરોહિત સાહેબને આપણે ત્યાં નિમંત્રણ આપ્યું. પુરોહિત સાહેબ આપણે ત્યાં પધાર્યા અને નિસર્ગભાઈ આહિર, જે આ વિધામાં ખૂબ ઊંડો રસ ધરાવે છે, યુવાન વયે એમનો રસનો વિષય આપણી બધી જ પ્રાચીન સંસ્કૃતિ, આપણી અસ્મિતા, આપણી જૂની ઓળખ, આપણા જૂના શાસ્ત્રો, આપણી જૂની કલાઓ, એ બધાના અભ્યાસનો રહ્યો છે. એટલે સંસ્કૃતિ પુરુષ શ્રી લાભશંકર પુરોહિત સાહેબ સાથે સંવાદ કરવા માટેની એક અધિકૃત વ્યક્તિ એ પણ છે. તો નિસર્ગભાઈ એ કરેલો આદરણીય સંસ્કૃતિ પુરુષ શ્રી લાભશંકર પુરોહિત સાથેનો સંવાદ ભાગ એક આજે આપણે શ્રી કંચનલાલ પરીખ વ્યાખ્યાન શ્રેણીમાં સાંભળીએ. નમસ્કાર. વિશ્વકોશના આંગણે બેઠા છીએ અને આપણી વચ્ચે વિશ્વકોશ જેવી વ્યક્તિ વિરાજે છે એનો આનંદ છે. આનંદની સાથે ખેદ પણ છે કે આવી વ્યક્તિ ઓછી રહી છે આપણી વચ્ચે હવે, કે જે સાહિત્ય, લોકવિદ્યાઓ, કલાઓ, લોક પરંપરાઓ, સંપ્રદાયો, ધર્મ એ વિશેનું સાર્વત્રિક જ્ઞાન ધરાવતી હોય. હું જામનગર ડીકેયુ કોલેજમાં અધ્યાપક તરીકે હતો અને સાહેબ ત્યાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયેલા અને દરરોજ સાંજે ફરવા જાય અને અમારે ત્યાં બેસતા, અને એ મેં જે કંઈ શ્રવણ કર્યું છે મારા જીવનનો અમૂલ્ય એવો સમય છે. એટલે હું એક અર્થમાં કહું કે આ વિશ્વકોશના આંગણે વિશ્વકોશ જેવી વ્યક્તિ આજે બિરાજે એ એક મોટો સુયોગ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતનું એક સાંસ્કૃતિક ધામ છે હું એમ કહીશ. અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ સતત થતી રહેતી હોય છે, એટલે વિશ્વકોશની સાથે બીજા અનેક કોષ તૈયાર થયા છે. સાથે સાથે પુસ્તક પ્રકાશનની વાત હોય કે સતત વિદ્વાનોના સાક્ષરના વ્યાખ્યાનો થતા હોય, ચિત્ર પ્રદર્શનો થતા હોય, એટલે માત્ર અમદાવાદનું નહીં પણ ગુજરાતનું આ એક સાંસ્કૃતિક ધામ છે હું કહીશ. કુતિયાણા પાસેનું દેવડા ગામ, ત્યાં જેમનો જન્મ થયો, વૈષ્ણવ સંપ્રદાય એના સંસ્કારો ઝીલ્યા, આસપાસનો આખો જે પરિવેશ અને પ્રદેશ છે એમણે જેને સતત સંવેદ્યો છે, પ્રારંભે પ્રાથમિક શિક્ષક અને પછી સરકારની ક્લાસ 1 ઓફિસરની શિક્ષણ સેવા વર્ગની જે નોકરી છે એ અમદાવાદની ગુજરાત આર્ટ્સ કોલેજ, ત્યાર પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ અને છેલ્લે ડીકેવી કોલેજ જામનગરમાં પ્રથમ અધ્યાપક અને પછી આચાર્ય તરીકે નિવૃત્ત થયા લાભશંકર પુરોહિત સાહેબ, એ આપણા માટે પંડિત યુગના સાક્ષરોની એ પેઢીના આ છેલ્લા સાક્ષર છે એમ કહી શકાય. ઘણી બધી વિધાઓમાં જેમની ગતિ છે અને જેઓ દરેક પદાર્થના મૂળમાં જઈને વાત કરે, એટલે એ શબ્દ એની પાસે જે ખુલે, જે સત્ય સાથે ખુલે,
અને એટલા માટે તો સંત સાથે સંત એટલે પૂજ્ય માધવીદાસ સ્વામીજી હોય કે મોરારી બાપુ હોય કે પૂજ્ય રમેશભાઈ હોય કે શ્રી ચંદ્રસિંહ મહારાજ હોય કે સંતરામ મહારાજ હોય કે કૃષ્ણશંકર શાસ્ત્રીજી સાથેનો જે સંબંધ છે એ શા માટે છે તો હું ચોક્કસ કહીશ કે એનો શબ્દ એ સત્યથી પ્રતિષ્ઠિત થયેલો શબ્દ છે અને એટલે આપણે બધાને સ્પર્શે છે. માત્ર એ શુષ્ક વિદ્વત્તા નથી પણ રસિકતા સાથેનું સત્ય છે અને એનું સૌંદર્ય પણ છે. તો એવા એક સાક્ષર જેમણે આમ તો ચાર જ પુસ્તક આપ્યા છે, એ અંતઃશ્રુતિ, ફલશ્રુતિ, શબ્દ પ્રત્યે અને લોકાનુસંધાન, પણ એ ચારે ચાર પુસ્તકોમાં જે કંઈ લેખન કાર્ય છે એ હું માનું છું કે ગુજરાતી ભાષાનું સમગ્ર વાંગ્મયનું ઘરેણું છે. મધ્યકાલીન સાહિત્યની વાત આટલી સૂક્ષ્મ રીતે બહુ ભાગ્યે જ આપણે ત્યાં થઈ છે. એ રીતના લોક સાહિત્ય વિશેની વાત એટલે પાઠ સંપાદનનો વિષય હોય કે ગીતની રસકી કોટી આખો જે લેખ જે છે કે ઘણી બધી વાતો એ ફટાણા વિશે, ધોળ વિશે જ્યારે બોલે ત્યારે આપણને થાય કે આ કેટલો મોટો ખજાનો છે. તો વિશેષ વાત કે ભૂમિકા ન બાંધતા એક આપણે આપણી વચ્ચે કઈ વ્યક્તિ છે જેને બધા સારી રીતે જાણે છે, તો આ એક કર્ણ પર્વ છે એમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે થોડી ગોષ્ઠી માંડીશું અને એક પરમ શ્રદ્ધેય એવા સાક્ષરની વાણીને આપણે ગ્રહણ કરીશું. આપનું સ્વાગત છે વિશ્વકોશવતી. મારો પહેલો પ્રશ્ન એ છે કે કવિતા એ કાનની કલા કહેવાય છે અને કમનસીબે અત્યારે જે કવિતા જે રીતના ભણાવાય છે વર્ગમાં એ તો સડસડાટ બોલાતો અને પછી એક આપણે એક ઢાંચો છે આસ્વાદ કરવાની વાત થતી હોય છે. તો મેં આપને સાંભળ્યા છે તો આપણી પાસે જે કવિતા ખાસ કરીને મધ્યકાલીન સાહિત્ય હોય કે લોક સાહિત્ય અથવા તો સંત સાહિત્ય એ જુદી રીતે આવે છે, તો કવિતાનો પાઠ અને કવિતાનું ગાન આ વચ્ચેના જે તફાવત છે એ આપ મૂકી આપો એવી વિનંતી છે. આપણે ત્યાં મોટી મુશ્કેલી કવિતા આંખ દ્વારા પામીએ છીએ, આપણે કાન દ્વારા નથી. શ્રુતિ અને દૃષ્ટિ આપણે મૂંગી આંખે વાંચીએ છીએ, બોલતી આંખે નથી વાંચી શકતા. કવિતા કે સાહિત્યનો શબ્દ શબ્દ ત્યારે જ ખુલે કે જ્યારે તમે કર્ણ દ્વારા પામ્યા હોય. પરિણામ શું આવ્યું કે આપણું શાંત વાચન નથી હોતું, મૌન વાચન હોય છે, શબ્દ ખુલે જ નહીં. એક વખત એવો હતો કે કવિતા ગાઈને આપણે જે પછી અછાંદસ આવ્યો, પદ્ય અને ગદ્યની વચ્ચેનો એક માર્જિનલ ઇલાકો આવ્યો કવિતામાં, પણ એના યોગ્ય રીતે પઠન કરવાની આવડત એ ક્યારે આવે? આખીને આખી પરંપરા મળ્યું. ના કરીએ દિલડાની વાત, મારી બાયુ રે પૂરા રે મળે તો રાવું રેડીએ. રાવ એટલે ફરિયાદ નહીં, આપણા આંતરિક પ્રશ્નો કેની કહેવાય. જેમ અવસ્થા વસ્તુની પ્રથયથી સંકોચી હતી, ઉંમર જેમ વધતી જાય તેમ તેમ આપણે વ્યક્ત થવાના ઠેકાણા ઓછા થતા. આ તો લીલણભાઈનું ભજન છે. અધૂરી આ છે શું કરીએ દિલડાની વાત, જે અધૂરા છે. પૂરા રે મળે તો રાવું રેડીએ, કાનમાં વાત કરવાની. ખાડાને ખાડાને ખાબોચિયાની દેડકી, એ શું જાણે દિલડાની વાત, સમદરિયાની વાત. ખાડાને ખાબચિયાની દેડકી, એ શું જાણે સમદરિયાની વાત. પૂરા રે મળે તો કૂવાની છાયા, કૂવામાં વિહમે એને વળતી કે ઢળતી ન કોઈને છાય. કૂવા તો આવી, હવે તો કૂવા બુટી ગયા, પણ કૂવામાં સૂર્યનો ઉદય થાય ત્યારે ત્રાસો છાંયો પડે, એ અંદર જ રહીએ. વળતી વખતે ત્યારે આ બાજુ પડે, આટલું ભેરું પાણી હોવા છતાં એને એક ટીપું કોઈ પી શકતું નથી, એને છાંયો મળતું નથી. તો એક અભણ સ્ત્રીની વાત, પૂરા રે મળે તો વાતું કરીએ. એક બીજી વાત મને યાદ આવે કે આખીને આખી પરંપરામાં આપણી દીક્ષાની પરંપરા છે, એ દીક્ષા શ્રુતિ દ્વારા ઉપાય છે, લિપિ દ્વારા નહીં. કંઠી બાંધીને ફૂંકો કાન, મંત્રનું મંત્રત્વ શ્રુતિમાં છે, લિપિમાં નથી. લિપિ કદીએ શ્રુતિનો વિકલ્પ બની શકે જ નહીં.
શ્રુતિના કેટલાય ગુણો, આરોહ અવરોહ, આપણે ત્યાં આપણી પરંપરામાં તો વિરામચિહ્નો તો હતા જ નહીં, એ તો અંગ્રેજીને પ્રતાપે આવ્યા. આપણે ત્યાં વિરામચિહ્નો બે જ હતા, એને આંખ કહેવાય, આંખ, એક આંખ અને બે આંખ. તો પછી આશ્ચર્ય વિસ્મય કેવી રીતે પણ થતકતા હશે. સંસ્કૃત ભાષાની ખૂબી છે કે એક જ અપી લગાડી દે એટલે પ્રશ્નાર્થ થઈ જાય. પદોને એનો અન્વય કરીએ છીએ, પદોનો એ ગમે ત્યાં તમે કરી શકો, કદાચ દુનિયાની કોઈ ભાષામાં આ તાકાત નથી. ગમે તે પદને ગમે તે સ્થાને તમે મૂકી શકો. આપણે એવું નહીં કરી શકીએ હું બોલી રહ્યો છું, છું રહ્યો બોલી હું, એમ નહીં થઈ શકે. તો આ ખૂબીને કારણે સંસ્કૃતને જરૂર જોઈએ. અને આંખ ઉપરથી જ આડો આંખ આવ્યો, આખી પંક્તિ પૂરી થાય ત્યાં આમ લુભોટ, એને આંખ કહેવાય. એટલે એમ આને તો આડો આંખ વાળ્યો, એટલે હદ વટાવી હદ. એટલે એના પછી કેટલા બધા શ્રુતિ છે. મંત્રનું મંત્ર તો લિપિમાં નથી. આપણે જોઈએ છીએ કે મંત્રો લખાય છે, ઘણા નોટની ડાયરીઓને ડાયરી લગભગ ડઝન બંધ રીમ વાપરી નાખે નામ લખવાનું. દરેક લિપિને પૂર્ણતા હોતી જ નથી. એમ મંત્ર જ્યારે દિવાલમાં લખીને ટાંકીએ છીએ ત્યારે એ કાગળ તો ફાટી જવાનો જ, એમાં કિંમત કાચ હોતું ખાજો રહીએ તો નહીં તો ફ્રેમ નહીં રહે. અને તંત્રનું તત્વ એ તંત્રમાં છે. એટલે તંત્રને પણ કેટલીક મોટી મર્યાદા છે. આ પછી બીજી વાત જે આવે, વાત તો કરી કાવ્યના પઠનની, આજે મુશ્કેલી એવી છે કે કૂતરા ખડખા એવું હોય છે. અધ્યાપકોએ ગદ્ય વાંચતા હોય તો ખબર એક 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 કવિતા લઉં. કવિતા લેવાની પહેલાં આખી આપણી પદ્ય પરંપરાનો આપણે ખ્યાલ આવે. આપણે ગુજરાતી કવિતાની જે પદ્ય પરંપરા છે, જે પદ્યકરણ છે, વર્સિફિકેશન છે, એ લગભગ 12મી સદીથી શરૂ થયું. અને એના મૂળમાં જયદેવનું ગીત ગોવિંદ છે. જયદેવના ગીત ગોવિંદ પહેલાં જે પ્રબંધ કાવ્યો લખાતા, શ્લોકો લખાતા, પણ પછી આર્યા અને ગીતિ વગેરે આવ્યા ત્યારે માત્રિક એક માત્રામેર છંદો આવ્યા. અને માત્રામેર છંદોમાંથી સમવિષમ માત્રિક એકમોના સંયુક્ત કરી અને એના ઉપરથી જે ધ્રુવ આવ્યું અને પછી અંતરા આવ્યા. તમને આ આખી વાત પહેલો એનો આરંભ જે જયદેવમાંથી થાય, લલિત લવંગ લતા પરિશીલ અને કોમલ મલય સમીરે મધુકર નિકર કોરમિત કોકિલ કુંજ કુંજ કુટીરે હરિરી વસતી સરસ વસંતી. આ જુઓ, લલિત લવંગ, લલિત લવંગ લરા પરિશીલ અને કોમલ મલય સમીરે જેર ગયા ને વેર ગયા વળી કાળા તેર ગયા કરના અંતર ના એ રણ પર સુંદર અંતર ના એ રણ પર પૌડી કળે પડે અથોરી ચેતન રૂપ ધીરે ધીરે ઢાળ ઉતરતી તે કરી સાખે તમને ફૂલ દીધાની. આ છે આખી પદ્ય તરે છે. આમાં જોશો તમે માત્રિક સંત એક મુજ ક્યાંય પહેલા છંદો નહીં આવે. રૂપમેળ કે અક્ષમરી છંદ, આજે છંદો તો જ્ઞાન જ કોને રહે. દરેક છંદનું નામ જ એની 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 એનો પરિચય, એનું આધાર કાર્ડ છે. તમે વસંત તિલક આપો, શ્રદ્ધ રાખો, કે શાર્દુલ વિકૃત કહો, એટલે શાર્દુલ એટલે સિંહ આમ જતો જતો જાય, આમ પાછો જતો જાય, એટલે શાર્દુલ જે વિકૃત કરે છે એવી. હવે શિખરણી તમે જંત કહો તો આમ આમ ચડતા હોય એમ તમને લાગે શિખરણી છંદનો પાઠ કરો ત્યાં. ભૂરો ભાઈ સો જાખો, આ શિખરણી થયો. વસંત તિલકારો તો એ એ એ છંદ જે છે, અરે મંદાક્રંત એ નામ જ કહે છે કે પહેલાં મંદ અને પછી આક્રંત. ફાસ્ટ બોલર બોલિંગ કરતો હોય ત્યારે પહેલાં 3-4 ડગલા ધીમે ધીમે હાલે અને પછી હળી કાઢે, એમ આ આખા છંદની પંક્તિ લો મંદાક્રંતની. કોઈ તો પહેલાં 3-4 ડગલા ધીમે ધીમે, મને તાત્કાલિક કોઈ યાદ આપી દે કાઢી તો એનું પઠન કરું મંદાક્રંતનું. શાંતાકારમ શાંતાકારમ ભુજગશયનમ, પહેલા 4 બોલ, પેલી 4 દોટ અને પછી હળી કાઢે. એટલે પ્રત્યેક સંસ્કૃત છંદોને રૂપમેળ હોય કે અક્ષરમેળ, એને તમારે ક્યાં એનું બંધારણ જાણવાની જરૂર જ નથી. એક પંક્તિ જ યાદ રાખો, કોઈ પણ તમને ગમતી કવિતા હોય એની એક પંક્તિ રાખો એટલે તરત ખ્યાલ આવે છે. મંદાક્રંત છે તો પહેલાં ધીરે ધીરે હાલવાનું, પછી ફાસ્ટ બોલિંગ કરવી. તો શ્રદ્ધરા છે, તો શ્રદ્ધરા જે છે એ આમ લટક મટક કરતી સ્ત્રી જ હતી, મને અત્યારે
કાંતની એ આ પંક્તિ યાદ નથી, પણ એ આખું ચિત્ર તમારી પાસે ઊભું કરે. આપણે ત્યાં ગદ્ય અને પદ્ય ધીમે ધીમે છટાતી કુસુમ રજલી, ધીમે ધીમે છટાતી કુસુમ રજલી ડોલતો વાયુ. હવે જો અનુષ્ઠુ કણે જો કંસારીને તમરાઓના અવાજો આવતા હતા, કંસારીને તમરાઓના અવાજો આવતા હતા. રેઢિયાત પંક્તિ થઈ ગઈ, એક રમેશ પારેખ માંથી એને ઠેકાણે હું બોલ્યો છું. એક તદ્દન ગદ્યાળું નહીં, ગદ્યાળું પણ ન કહેવાય, હવે ફેંકી દેવા જેવું કથન એ પંક્તિ લઉં છું. હવે જુઓ એને પઠનમાં બોલો, મનજી ઉગરદાસ એફિડેવિટ છે કોર્ટમાં, જજ પૂછે છે નામ મનજી ઉગરદાસ, રહેવાસી ગોધરા, ઉંમર 60 કે 59, ધંધો તરગાળાનો. અમે ક્યાં કવિતા. હવે એને માતલિક છંદો બોલો, મનજી ઉગરદાસ નિવાસી ગોધરા, ઉંમર 60 કે 59 ને ધંધો તરગાળાનો. આ બીજો ટ્રેક આવ્યો. હવે ત્રીજો ટ્રેક જોઈએ, એનું મૂળ મોસાળની મૂળ પિયર ક્યાં છે. મનજી ઓઘડદાસ રેવાસી ગોધરા, ઉંમર 60 કે 59 ને ધંધો તરગાળાનો, ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. આ જે પદ્યની તાકાત છે, આ પછી જે તમને મેં ત્યાંથી લીધું જયદેવથી, એટલે એને કારણે જે પદ્ય બંધારણ આવ્યું, વર્સિફિકેશન એટલે પદ્યીકરણ, માત્ર ગુજરાતી ભાષાનું નહીં, ઉત્તર ભારની સંસ્કૃતમાંથી ઉતરાયેલી તમે તમામ પ્રાંતિક ભાષાઓને, એટલે આને હું નેશનલ પોએટ્રી કહું. તમે બંગાળમાં જાઓ, દક્ષિણ મહારાષ્ટ્રમાં જાઓ, ઉત્તર ભારતમાં જાઓ, તો બધાનું પદ્યીકરણ જ છે. પહેલી પંક્તિ આવે એને એને ધ્રુવ કહો, અને પછી અંતરા, એ આવ્યું પ્રબંધમાંથી. આજે જેને આપણે પ્રબંધ કહીએ છીએ કે નેરેટિવ મોટું હોય, કાનડદે પ્રબંધને, આ પ્રબંધ સંજ્ઞા સંગીતમાંથી આવી. પ્રબંધ ગાન એની કેવું થશે આપણને ખબર નથી, પણ પ્રબંધ ગાનથી એની ચાર ધ્રુવ પછી અંતરો એ 8મી-10મી સદી પછી વિસરાઈ ગયું. અને બીજી તરફથી અપભ્રંશ ભાષા પછી જે ભાષા બંધારણ એની સાથે પદ્યભ્રમણ એને વારસામાં મળ્યું. અને એની સૌથી વિશેષ સારી ચર્ચા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર પ્રસિદ્ધ, આવું કામ એક માણસ આટલી દિશામાં કરી છે, એટલે મને કલિકાલ સર્વજ્ઞ નામ એનું એનું એ પૂરેપૂરું યથાર્થ છે. ઘણી વખત ગુણ ન હોય એવા, પણ આપણે ઠસાડી દેવો ને એવો. એટલે આજે સવૈયાની ચાલમાં, પછી સવૈયાની ચાલમાં આઘા પાછા, અને એમાં ગઈ તો મારે એમાં માત્રિક એકમોનું ભેળસેળ થાય, ભેળસેળ થાય એટલે એ પછી લયબદ્ધ આવે. તો આને આધારે પછી જે પઠન કરવામાં આવશે આમાંથી એક કવિતા લઉં, રમેશ પારેખની એક કવિતા છે. પહેલાં આપણા અધ્યાપકો વાંચે છે તે રીતે વાંચું. ઘાસમાં રે ઘાસમાં રે મેદાન ઉછાળા ખાય, કેમથી રે કેમથી રેલો ઈસરો, કે આ કેટલા ગુણા કેટલા લીલમણા પાણી થાય, દરિયો રે ઝૂલે દરિયો રે ઝૂલે કે ઝૂલે, પાણીનું જાળવું ઝૂલે કે ઝૂલે ઝૂલે, અડખેથી પડખે લગી આભલું પર બોલાય. ક્યાં કવિતા. પઠન એક કાવ્યનો નહીં, ગદ્યનો પ્રાણ છે. ગદ્યનો લય, તમે કિશોરલાલ મશુવાળાનું ગદ્ય વાંચો, આજે તો નામ કોને આવ્યું છે. આખો એનું સમૂળી ક્રાંતિમાંનું જે ગદ્ય છે એ વિચારાત્મક છે, અને એક પણ શબ્દ તમને એમાં અંગ્રેજીમાં વાપરો નહીં મળે, અને એટલી સરળ ભાષા કે સાત ચોપડી ભણેલું વાંચી શકે. બાલવિલાસ છે મણિલાલ નભુભાઈનો, આવડો મોટો સંસ્કૃતનો પંડિત, આટલો મોટો, એણે સાત ચોપડી ભણેલા વાંચી શકે એવી સરળ ગુજરાતીમાં નિબંધો આપ્યા છે. બની શકે તો એનું પ્રકાશન કરજો, પુનઃ પ્રકાશન કરજો, એ યુનિવર્સિટીમાં મૂકવું જોઈએ. ત્યારે આવો માણસ જે જે ગુજરાતી ભાષા લખી છે, બાલવિલાસમાં એના નિબંધો છે, એવું કોણ લખી શકે.
સંસ્કૃતમાં પંડિત આટલું સરળ લખી શકે ખરો? આપણે તો એ બધાને ફાંટા પાડી દીધા. હવે જો આ આનું કહ્યું આવું જ એક પ્રહલાદ પરીખનું છે, જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર. હવે આ છે, હવે ઘાસ મારે ઘાસ મારે મેદાન ઉછાળા ખાય, ઘાસ મારે ઘાસ મારે મેદાન ઉછાળા ખાય, કેમથી રે લો નિસરો કે આ કેટલા ગુણા કેટલા લીલમ ભરણા પાણી થાય, દરિયો રે દરિયો ઝૂલે કે ઝૂલે કે ઝૂલે કે ઝૂલે, અળખેથી પડખે લગી આબલો ફંગો ઉડાય. આ આપણી અભણ ભાષામાં રમતના ગીતો, સ્ત્રીઓના ગીતો, કુમારિકાઓના ગીતો એમાંથી આવ્યું. હવે આ આ આખી ગાનાત્મક પઠનની, આ ગાન ગાનતો ન જ કહેવાય, એ ગદ્યનો જ પ્રકાર છે. એને એ રીતે તોડ્યા, જોજો, દરિયો રે દરિયો ઝૂલે કે ઝૂલે. આ જેને લેન્ડલાઇન થતું હોય ને પછી ફ્લાઇટ લેતું હોય, દરિયો રે દરિયો ઝૂલે કે ઝૂલે કે ઝૂલે, પાણીનું જાળવું જુ ચિત્ર એક વરસાદમાં ઘાસ ઘાસ છવાઈ ગયું છે. ઘાસ મારે મેદાન ઉછાળા, કે મેદાનમાં ઘાસ ઉગ્યું છે એમ નહીં, ઘાસ એટલું આમ આમ લડતો રહીએ મેદાન ઉછાળા ખાય, એટલું બધું પ્રસન્ન થઈ ગયું. અને પછી કેમથી રે, આ રેકાર આવ્યો છે ને એ પેલો સ્વાર્થિક પ્રત્યે નથી, રે જ્યાં આવે છે ખાના પૂરતી માટે નથી, એક એક આશ્ચર્ય વ્યક્ત, કેમથી રે ક્યાંથી આવ્યું, આ કેટલા ગુણા કેટલા લીલમ, આ જ્યાં સતત ચોમાસું છે એમનું ચારે કોર પાણી ફર્યું અને એમાંથી ઘાસ ઉગીને પાક દેખાય છે, અને પછી શું પાણીનું ઝાડવું જોઈએ, આખું ઝાડવું જ પાણીનું એવું લાગે, કેટલું અદભુત ચિત્ર. કવિતા મળતી નથી, કવિતા સવાય થાય છે. આને તમે છંદમાં કે કાંઈ કઈ કોઈ રીતે છે, આનો કોઈ વિકલ્પ નથી, આનું કોઈ ભાષાંતર નથી, ગુજરાતીમાં એનું ભાષાંતર થઈ શકે નહીં. એક આખી 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 જે મજા ઊભી કરી, અને શેમાં આવ્યું, આપણા તળલેમાં કંકાવટીની વ્રત કથાઓ છે એમાં મેઘાણીએ જે ટાંગી, એને તમે કઈ રીતે બોલી શકો? હું એના બે સેમ્પલ આપીશ કે એ ગાન પણ નથી, પણ ગદ્ય અને પદ્યની વચ્ચેના માર્જિનમાં કેટલાય પ્રકારના ઉક્તિ સંદર્ભો હતા એ આપણી શિષ્ટ ભાષામાંથી બોલાઈ ગઈ. કોઈ પણ ભાષા પોતાના રૂઢિપ્રયોગો અને પોતાની કહેવતો એ ભૂલે છે, લુપાઈ જાય ત્યારે સમજી લેવું કે આ ભાષાનું અંત આવવાનું. સૌથી પહેલું એ લૂંટવા, આજે કેટલાને આપણા રૂઢિપ્રયોગોની ખબર છે, ત્રણમાં નહીં તેરમાં નહીં નહીં છપ્પનના મેળમાં, એક બેને લખેલું ત્યારે એનું ધ્યાન દોરેલું મેં શબ્દ પૃષ્ઠિમાં, બેમાં નહીં બારમાં, બેમાં નહીં બાવીસમાં નહીં ને બંને બાવનના મેળમાં, એટલે મેં કાગળ લખ્યું. આનો અર્થ શું? કોઈ બેન હતા, મૂળ શબ્દ છે ત્રણમાં નહીં, ત્રણ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય, તેર એટલે તેર તાંસળિયા જેને ખાધે ખાણે કેટલાક, અને એમાં આજે બધું આ જે સિસ્ટમ થઈ ગઈ છે બુફેની, એણે આખી પરંપરા તોડી નાખી, જેને ત્યાં જમવા જવાનું હોય ત્યાં તે ભાષણ તાંસળી આપણે લઈ જવાની, બ્રાહ્મણો કરશો લઈને જતા. એમાં એક સવલત હતી કે કોઈ કોઈ પાસેથી વાસણ છે ના લે, અને એમાં શરમ નહોતી. ત્રણ એ જે વર્ણો હોય, લુહાર સુતાર કુંભાર હોવા હોય અહીંયા બધા, એ ઉપરાંત કોળી, એ તેર વર્ગો એવા છે કે એ એક ભણે જમે એટલે એને તાંસળી આ કહે, તેર તાંસળી, તાંસળી લઈને જમવા જાય, બ્રાહ્મણો તાંસળી લઈને જમવા ના જતા. લોટો ત્રણ કામ કરે, પાણી પીવાના કામમાં આવે, લાડુ સંઘરવાના કામમાં આવે, અને મારા મારી આવું થતું ને એનું કોઈ આશ્ચર્ય નહોતું હળવદમાં, આ ત્રણેય કામ થતા અને એની એનો કોઈ સંકોચ નહોતો. યાર ખીચડી થાય ને ખીચડી ખલાસ થઈ ગયો, ડબ્બા ઉપર ઉભો રહીને થાળી પછાડે ખીચડી ખેલ ખલાસ, ખીચડી ખેલ ખલાસ, એ બ્રાહ્મણોમાં પદ્ધતિ હતી. જાન પરણવા જાય ત્યારે એક એક ટંકનું જમણ એ જાનવાળાએ આપવું જોઈએ, ખીચડી ખીચડી જાનવાળાએ જ રાંધવી જોઈએ, અને ઘી પીરસવાનું કન્યા પક્ષવાળા, એટલે ગમે એટલું ઘી આપો તો પૂરું થાય જ નહીં, અને એમાં ખીચડી થઈ ગઈ એટલે ખીચડી ખીચડી ખેલ ખલાસ. આ આ એટલું બધું સ્વાભાવિક હતું કે એમાં કોઈને માઠું ન લાગતું. એટલે વાત તો આ પઠનની કરતો હતો, એને એટલે જે લોકબોલીમાં આપણી જૂની વાર્તાઓમાં, વાર્તાઓની પણ આખી ખૂબી છે, બાત કહેતા વાર લાગે, બાત કહેતા વાર લાગે, અડધી કલાકમાં પૂરું કરજો એમ નહીં,
વાત કહેતા એક ને એક વાત દસ મિનિટમાં થાય કાનજી મોટા પાસે ને એક એક ને કામ આખા દિવસમાં હાલે એક ને એક વાત વાત કહેતા વાર લાગે વાત મેં હુંકારો લાગે શ્રોતા મૂંગા બેઠા હોય એટલે મેં કહ્યું કે ભેદ સામે થોડું બોલાય માણસ જોઈએ કોક ભાષા એ સાપેક્ષ છે શ્રોતાની એટલે વાત કહેતા બાર લાગે વાત મેં હુંકારો લાગે હુંકારો દેતા હોય હવા હવા વાહ વાહ એમ આખી સર્કિટ શરૂ થાય શ્રોતાઓથી વક્તા પાસે વક્તા પછી ડાયવર્ટ થાય પાછી એને જાય એમ આખી ચેન ચાલે બાત કહેતા બહાર લાગે બાત મેં હુંકારો લાગે હુંકારે બાત મીઠી લાગે કેવી તો કે ફોજ મેં નગારો વાગે આ આખી આપણી વાર્તા કળાની વાર્તા કથા તમે કાનજી મોટા થયા નથી થવા નથી એ એક વ્યક્તિગત સિદ્ધિ છે એને તમે કલ્ટિવેટ ન કરી શકો કંઈ અને જેની જીભે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જેણે 5-7 વર્ષની ઉંમરમાં જે ઉચ્ચારો એની જીભ પર કંડારાયા એ જિંદગી ભર રહે છે તમે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરશો રામા પછી યોગા અંગ્રેજીમાં તો એ છેલ્લો ધ્વનિ સાયલન્ટ છે એ છેલ્લો આવ્યો સાયલન્ટ છે એટલે વાયો જીએ લખાય પણ એનું આપણે યોગા આપણે આપણી આપણે આપણે તો યોગ જ છે યોગા છે જ કેદી નથી રામ અને એનું રામા બોલો શું થાય રામા રમ્યા રામ રમ્યા રામ એટલે ખુશવંતસિંહ એના જેવા મોટો અંગ્રેજી લેખક નહોતા આપણા દેશમાં તે હંમેશા અંગ્રેજી બોલે ઇસ્કોલ જ બોલે ઇસ્કોલ સ્ટેશન તમે દક્ષિણનું ઉત્તમમાં ઉત્તમ અંગ્રેજી બોલે એમાં મૂર્ધન્ય ધ્વનિઓ બધા આવશે હા ઇસ્ત્રી હા એટલે જે ઉચ્ચારો ભાષા તમે ગમે તે શીખા પણ તમારું ઉચ્ચાર તંત્ર તો અકબંધ છે મહાણમાં જે ત્યાં સુધી એને એને ભૂસી શકાતું નથી એની કોઈ ભાઈ સર્જરી ગોતાણી હોય તો મને ખબર નથી એટલે અંગ્રેજી શબ્દો અંગ્રેજી ઉચ્ચારણ બોલવાનું આપણી ભાષામાં તો એનો અનર્થ થાય તો મેઘાણીની કંકાવટીની વાર્તામાં મેં તેમને કે એ જે એ વાર્તાઓ લખ એ વ્રત કથાઓ છે એટલે એક અમુક લેહકામાં બોલાતી એક વખત પ્રશ્ન બનેલો કંકાવટી વિશે મારે મુંબઈમાં મલાળની કોલેજમાં બોલવાનું કહ્યું એટલે લોકવાર્તાની કથન કરાયો એ લેખ પણ મારો થયો છે ત્યાં મેં વાત કરેલી કે આ વ્રતકથાઓ છે એક લેહકામાં બોલવાની હોય એમાંથી એક એક થોડુંક અમુક તમને વાંચી સંભળાવું એ બહેનોની પહેલાં ત્યાં મેં બીજી વાત કરેલી એનો ઉલ્લેખ કરી દઉં એ સભામાં ગીતા નાયક હતા બીજા પણ ઘણા બધા અધ્યાપકો હતા એટલે મેં એક પ્રસંગ કહ્યો વાર્તામાંથી એક પ્રસંગ એવો છે કે વરકન્યા પરણીને આવે છે વરસાદ છે નદીને કાંઠે એને રોકાઈ રહેવું પડે છે ધીમે ધીમે જાનીયા તો બધા હાલતા થઈ જાય કે આમાં પૂર આવશે અને વાલું આવશે ને એટલે એમ કરતાં કરતાં એના માને બાપ ને અને પતિ પત્ની એટલે એના બાપે કહ્યું કે વહુ અહીંયા આપણી રાત નીકળશે નહીં ઓલાને સરપંચ લે વરરાજાને તો કે તમારે જ્યાં હોય તો જાઓ હું નહીં આવું હજી તો પરણીને ઘેરે પૂગી નથી પોખાણી નથી ત્યાં એટલે પછી એણે આ છે આની વાર્તા જ છે સર્પદંશીઓને પછી સવારે કંઈક થાય છે સાજો થઈ જાય એ વાર્તા અમે કરીને પછી એક પ્રસંગ કહ્યો કે આ બધું આ બધું તમે માનો છો કે આમ થાય હું કહું હા મેં જોયું જ મારી જીવનમાં મારી જીવનમાં મેં અનુભવ્યું મારે કંઈ ઉછીનો અનુભવ નથી મારા પિતા ચૈત્ર મહિનામાં 3 દિવસ ઉખારણમાં છે મૂંઘીમાં વાછાણીને ઓસરીને એનું 1949માં અવસાન થયું ફાગણ મહિનામાં તે પછી ચૈત્ર બેસે એટલે એ જે ડોશી હતા એણે મને કહ્યું કે તું એનો દીકરો છો ને આવું વાંચ છે એટલે મને એની સિસ્ટમની ખબર નહીં કે આ રીતે ગાઉં ખરો પણ ક્યાં સ્ટોપ થઈ જવું ક્યાં વિરામ લેવો એ ખબર નહીં એટલે સામે જેમ જેમ મોટો ખડકલો થવા માંડ્યો ઓલું બાજરાનો લોટ ને ઘઉંનો લોટ અડદની દાળ એમ એમ પોરાતો ગયો એટલે એમ વધતો જ ગયો એમાં છેલ્લે અનિરુદ્ધને પકડીને જેલમાં પૂરી દીધો ન્યા હોટકો પછી મારે ઘરે પોટકું કાઢીને એટલો તો પહેલી જ વખત આટલી કમાણી થાય એનો આનંદ હતો એટલે જઈને હું તો ત્યાં ડોશીનું ડેલિગેશન આવ્યું
એમાં દૂધે કાંઈ કંઈ લુવાણા હતા એ મોટું માણસ વઢેલું માણસ કહેવાય એની લીડરશીપ કરે એટલે આવીને આમ લમણી બેન બેસી ગયા ડોસી રોવા મળી એટલે મારી ભાઈએ પૂછ્યું હું છે તો કે મૂંઘી જેઠાણી ભારે એટલે હું ભારે થઈ ભગવાનનો દીકરો જેલમાં પડ્યો ભગવાનનો દીકરો અનિરુદ્ધ જેલમાં પીરો ને હવે છૂટે ક્યારે બીજે દિવસે બપોરે 4 વાગે એનો બીજો ભાગ શરૂ થાય ત્યારે છૂટે ને બીજે દિવસે 4 વાગે હું પાછો વાંચવા જાઉં તે પછી છૂટે એ મૂંઘીમાં જન્મ દુખ્યા હતા 20 વર્ષની ઉપરે કણબણ 2 દીકરા અને દુખાણી નાતરિયાનાથ છે સ્વામી છોકરાઓને લઈને બીજું ઘર કરી દીધું નથી કર્યું એ 2 છોકરા ઉપર પોતાનું જુવાની ગાળી ત્યાં 2 છોકરાને પરિણાવ્યા મોટો દીકરાનું નામ નરસિંહ નાના દીકરાનું જેડાજ 1949 નામ યાદ છે હજી એકલા વિષ્ણુ સ્મરણ નથી કરવાનો આનંદ કરવાનો એટલે આપણા જીવનને તો આ ઉદ્ધારક ગણાય ને એમાં એને માતાજીના રથ ફરી ગયા એટલે હાર્ટ એટેક આવ્યું છે 90 આઠે બેઠા હોય ને તો સાંજે માતાજી નીકળે એના રથ ફરી ગયા એમ કહેતા હાર્ટ એટેક આવ્યું અને જે રાહણ પડી ગયા ખગામમાં જે ભાઈ 20 વર્ષની ભર યુવાન ઉંમરે વિધવા બની 2 છોકરાને ઉછેરીને મોટે કર્યા એને પણ તો 40 વર્ષે પાછી એનો દીકરો ગુજરી ગયો એટલે દીકરાની વહુ રાંડી રાખી એને 2 સંતાન હવે એની ઓસરીમાં આવીને એટલે એને એમ થયું કે મારે ભગવાનને આટલું દખાયું અને આ ભગવાનના દીકરાને જેલમાં એ બોલી નથી શકતું એટલે મારી બાઈએ કહ્યું કે એને ન લાગે મારો દીકરો તો નાનો છે એટલે એને એનું એનું પાપ મને લાગે મને કે જા મૂંઘીમાં દિલ્હી જા અને અનિરુદ્ધ છોડાવતો એટલે જઈને તરત મેં હરિહર સંગ્રામ ને બધું પૂરું થયું મને બેન ગીતાબેન નાયકે સવાલ કર્યો આપણે મને બધા પાત્રો છે ચરિત્ર ચિત્ર છે એને મને જીવતા જીવતા હાજરા હજુર દેવ છે આ શ્રદ્ધા છે અરે એ એ વાત કરી છે પ્રેમાનંદે પણ કરી છે ને મધ્યકાળમાં એને કંઈ યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુકમાં થાય એટલા માટે નડાખ્યા લઈ ગયું બાંધ પામવા શ્રોતાને વિશ્વાસ આપવા શ્રોતાને વિશ્વાસ આટલી એની પ્રતિજ્ઞા છે એને એની એની સિદ્ધાંત પ્રતિજ્ઞા જે કરી છે આણવો શ્રોતાને વિશ્વાસ ટેક્સ્ટ બુક થઈ એટલે માટે નહીં આનંદ માટે નહીં રસાસ્વાદ માટે નહીં આપણે રસાસ્વાદ ગોતવા જઈએ આપણે મને રસાસ્વાદ ગમે ત્યાં ક્યાંક એક્સિડન્ટ આપણે રસાસ્વાદ જવું પડે હસમુખ પાઠકનું કાવ્ય છે ને ક્રોસ પર જે થાય તે થઈ ગયું એક કાસમાં એક માણસ જીતો આવે થાય છે ક્રોસ ઉપર જે થાય તે બધા આવે ને જે કોઈ જોતું જ નથી એ ક્રોસ પર જાય પેલો ઈસુનો તો ખરો આ ક્રોસ પર હસમુખ પાઠકનું કાવ્ય તો એણે મને સવાલ કર્યો હું કહું આને તમે શું કહેશો એને નાટક નહોતું કર્યું દોષી અભિનય પણ એને એની આખી લાઈફમાં યાદ આવી ગયું કે હું જુવાન વતી મારી ત્યારે મારા દીકરા ઊંડનાળી પછી દીકરાઓને મોટા કર્યા એમાં એક મરી ગયો અને આ બન અને પછી મેં જ્યારે આખો ત્યારે આખું નંદ ભયો થઈ ગયું એટલે આ એની એની જે શરત છે પ્રેમાનંદના મારા કાથિયાનો એમાં તમારે પાત્ર ચીણે શ્રોતાને વિશ્વાસ વાચકની વાત જ નથી કરી વિદ્યાર્થીને તો હાવ વાત નહીં અધ્યાપક તો થતો જ નહીં આણવો આણવો શ્રોતાને વિશ્વાસ અને વિશ્વાસ એટલે શું શ્વાસ અને ઉચ્છ્વાસ શ્વાસ અને ઉચ્છ્વાસ 24 કલાક આ ફૂલ અને રાતે અમારી ગોદમાં દંબ દંબ બોલી રહી ઝીણી સિતારી આપી એ એક ક્ષણ માટે અટકી જાય તો વિગત શ્વાસ નહીં વિશિષ્ટ શ્વાસ નતું વિગત એક ક્ષણ માટે અર્ધી ક્ષણ માટે આવ્યો હાર્ટ ઓપરેશન કરે એમાં કહે કે લગભગ બચે એમ નહોતા લગભગ બચે એમ નહોતા પણ પેલું વિશિષ્ટ શ્વાસ છે એને બ્રેક મારી દીધી આણવો શોતા દેવી વિશ્વાસ અને ભરોસો એ મધ્યકાળને માટે સૌથી મોટી દવા હતી એટલે તમે કેટલાય પદો જોશો દુર્ગણ ચરણ કેરો ભરોસો એવો ગરવો ગિરધાર તારો ભરોસો મને ભારે તમે વિશ્વાસી નરનેના નેળો માણા રાજ રે નુગરાની હારે નેળો નવ નુગરાથી મોટી કોઈ ગાળ નહોતી પ્રતિકાર નુગરો એટલે ગુરુ વગરનો જેના ઉપર ચડેલા ઉપકાર ઘડીમાં ભૂલી જાય એને નુગરો ગુરુ વગરનો એ તો એમાંથી આજે સંપદા આવી
આણવોસુતાને વિશ્વાસ એક મધ્યકાલીન સાહિત્યની ખૂબ. આપણે પશ્ચિમનું અર્થશાસ્ત્ર લઈ કાવ્યશાસ્ત્ર લઈની પાસે જઈએ, દરેક કૃતિનું, દરેક કાવ્યનું નહીં, દરેક કૃતિનું પોતાનું વ્યાકરણ હોય સમર્થ કરીને, એટલે એને એમાંથી આપણે શોધીને પામવું જોઈએ. તો આટલી વાત કરીને પછી હવે મૂળ વાત ઉપર આવું છું. મારે આજે તમે જે મેં વિદેહ વાત કરી છે, મેં કુમાર પડવેની વાત કરી કે આ બહુ મોટો પ્રદેશ છે. આપણી મુશ્કેલી એ છે કે અનંતરાય રાવળે મધ્યકાલીન ગુજરાતીનો ઇતિહાસ લખ્યો, એ ચોપડી હજી પાછી છે લખાઈ ગઈ કોઈના પછી લખ્યું હોય તો ખબર નથી. આપણો એકમાત્ર આધાર સામ્રાજ્યના, જે કૃતિમાં જે ઘટના છે, જે પરિસ્થિતિ છે, એને તમે જોઈ જ નથી અને વાંચી નથી. જે પ્રજાને એની સાથે સંબંધ છે, જે યુગને એની સાથે સંબંધ છે, તમે એ આખે આખો જ્યારે મધ્યકાળનો ઇતિહાસ જુઓ ને ત્યારે ખ્યાલ આવે. ઇતિહાસનું પોતાનું ઐતિહાસિકતા એ શંકાસ્પદ છે. એવા જમાનામાં આપણે જીવીએ, કારણ કે આ તો એકાંતવાદ અને અનેકાંતવાદ છે. એટલે જેણે જેવું જોયું એમાં થોડુંક મેરમણ કર્યું અને પછી દહીં જમાયું. રોમિયા થાપર પેલા, એને જ દોષ દેવાનો અર્થ નથી. 47માં સ્વરાજ મળ્યું અને અમારે અમારું ગામ નવાબી સરહદ ઉપરનું હતું, છેલ્લું ગામ, નદીનો કાંઠો હતો, નદી બારે બાસ થઈ જતી અને બારવટી અમારા ગામમાં રહેતા આમદી. બારવટી અને ડાકુ અમારા ગામની થોડે દૂર 1 કિલોમીટર રાણાની શરૂ થાય અને બીજે જામનગરની શરૂ થાય. એટલે આપણે કંઈ લગ્ન પ્રસંગ કરવો હોય તો અમદભાઈને પૂછ્યા હોય કે તમારે હું લાડુ ગોળના બનાવવાના જ કે ખાંડના, કપડાં હું લેવાના, એટલે ધાડ પાડી ના આવે ને અમદભાઈ દુકાને મળે રાહત દરે. એ સ્થિતિમાં હતા. એમાં એ જ્યારે કબજો લીધો, આજે જે સ્વાતંત્ર્ય સૈનિકો તરીકે સર્ટિફિકેટો ધરાવીને પેન્શનના ઉઘરાણા કરે, એમાં કોઈ નહીં. કેપ્ટન બિશનસિંહ કરીને શીખ સરદાર હતા, ગામમાં કોઈની જાળી ફાટતી નથી કે આ તો હમણાં પાછા ભાઈ આવ્યા આપણે તો. એને પૂછ્યું કે આમાં તમને કોણ હેરાન કરતું હતું, કયો બોલે નહીં કોઈ કે આપણે તો આ તો વૈયા જાહે, પછી તો આપણે આનેથી જીવવું ને. પછી એક ભળનો દીકરો, એને રાજકોટિયો કહેતા, એણે કહ્યું કે આ જુસબો અમને મારતો અને એમાં તો જાણે હમણાં હિમાલય સહી કર્યું ખસર કરતું, એવું એવું દહદી ગામમાં એનું ફુલેકું ફુલેકું કર્યું કે આ કેવો ભળનો દીકરો. અને તે પછી જે સ્વરાજ આવ્યું એની કિંમત હશે. એ વખતે પછી આખા ગામમાં જે કોઈને કાવડિયું લીધે, કોઈને નિશાળમાં એને હાકર વેચી શેઠે, અને જ્યારે બરાબર 26 જાન્યુઆરી આવી ત્યારે ધ્વજવંદન સરપંચે કર્યું, પણ સરપંચને ભાષણ કરતા ને હું ગામમાં નહોતો. એટલે એક ધર્મશીભાઈ પટેલ હું આવ્યો ને એટલે મને પૂછ્યું એક વાર તો કે વૈષ્ણમ કાકા નીકળે ધ્વજાજી તો ચડાવ્યા, આ પ્રજાને મને શું હતું યાદ રાખજો, આ વૈષ્ણમ કાકા એટલે ગામના સરપંચ. ગામમાં દરેક સરપંચથી સંકળાયેલા છે, બ્રાહ્મણ હોય ગમે તે હોય, ભંગી હોય ને એમ કાકો કહેતા. એવી સામાજિક સમરસતા ક્યારે આવે, કોણ લઈ આવે? પછી કે પણ એને માયતમ કહેતા તો ના આવડે ને, એટલે ભાષણ કરતા ના આવડે. તમે વિચાર તો કરો પરિભાષા કેવી રીતે. વિશ્રામ કાકા એ ધજાજી તો ચડાવ્યા, પણ એને તમારી જેમ માયતમ કહેતા તો ના આવડે. આ પ્રસંગ રાજકોટના કોનોટોલમાં ચંદ્રકાંત બક્ષીનું ભાષણ હતું લોકશાહી, અને હું એના ભેગો બોવો હતો એના પ્રમુખ સ્થાને. એટલે એવો આયોજકોએ મને કહ્યું કે તમે પહેલાં બોલી લો, કાં તો કે અહીંયા એવા વખત આવે છે કે એના પછી કોઈ બોલ સાંભળવા રહેતા જ, હું તો તમારે પ્રમુખ રાખવો જો કામ જોઈએ. જો એવું થતું હોય તો એની ફજેતી કરવા હું કામ બેહાડો, મારે હું પહેલાં બોલવાનો નથી, તમે તો રહેશો ને, મને બોલાવ્યું છે બે જણા ભલે ભયા જાય. ત્યારે મેં ત્યારે આ ભાષણ એને ખબર કે આ તો સાહિત્ય ન્યુ ડેમોક્રેસી વિશે બોલ્યું. એટલે ચંદ્રકાંત બક્ષી જોઈ રહ્યા મારા છેક પ્રાચીન કાળથી, એ અંગ્રેજી લેખકનું માન નામ ભૂલી ગયું છે, એમાં ઘણું બધું વાંચેલું ડેમોક્રેસીનું છે આ, અને રાજાશાહી ને લોકશાહી શું એનો ફેર એ પણ ત્યાં સમજાયો હતો કે લોકશાહી એટલે એનું, રાજાશાહી એટલે શું. તમારે ઉપલેટાની ગર્લ્સ હાઈસ્કૂલ જોઈ આવવી, એ વખતે મેં કહેલું. ઉપલેટાની ગર્લ્સ હાઈસ્કૂલનું પહેલાં સુધીનું ચણતર એ રાજાશાહીમાં થઈ ગયું. ચોખ્ખો પાણો તમને દેખાય, ચોખ્ખો પાણો દેખાય દરેક,
ત્યાંના રાજાએ એની સિલ્વર જ્યુબલી ઉજવાણી ત્યારે જે તાલુકામાંથી જેટલા પૈસાનું ફંડ આવ્યું હતું એટલા પૈસામાં થોડા ઉમેરી અને તાલુકાને સોંપ્યું. પછી જ્યાં લેન્ટન લેવલ સુધી આવ્યું ત્યારે સ્વરાજ આવી ગયો. હવે એમને મટકી 5 વર્ષ વયા ગયા, 5 વર્ષ વીત્યા ગયા. ધારાસભ્યો બોલે કે આ પૈસા મૂકી ગયા છે એજ માર્ક કરેલા ને તમને હોંપાય એનું તો કરો. 7 વર્ષે પછી આપણા સુરવીર ધારાસભ્યોએ એનું પૂરું કર્યું. તે ઉપર 2 દંગડીના થર મારી અને પતરા મારી દીધા. એટલે મેં કહ્યું કે લેન્ટન લેવલ સુધી રાજાશાહી છે અને ઉપરના છાપડામાં લોકશાહી છે. આડી વાટે ચડી ગયા. તમે મને ગોષ્ઠી કરવાની છે આપણે પહેલામાંથી. હવે મૂળમાં જો મુદ્દો આવો એમાં થોડીક જ વાત કરી. સૌથી મોટી મુસીબત આપણે આપણે ટેક્સને ઉઘાડીએ છીએ પણ એની કોન્ટેક્સ્ટ નથી જોતો. આ બધી સંપત્તિ હું હમણાં આની સાથે સંબંધ નથી પણ સરેરાશ પ્રજા આ પદાર્થ સાથે કઈ રીતે સંકળાયેલી છે એના કિસ્સા મેં જરૂર છે. મેં તમને ત્યાંનો મુંબઈનો તો કિસ્સો કોઈ આ પેલું ગામ ભાણબાપુનું ભાણ સાહેબનું બિલકુલ બની ગયેલી ઘટના. સાહિત્ય એકેડેમી તરફથી ત્યાં એક પરિસંવાદ હતો ઘણા વર્ષોથી. ભોળાભાઈ હતા, રઘુવીરભાઈ હતા, તું હતો કે નહીં મને ખબર નથી. કમીજડા. હા, એટલે આપણે તો પછી હું પરિસંવાદ ને એવું બધું પરિસંવાદો ગોઠવીએ ને એવું થાય. એટલે મને એમાં રસ હતો કે આ સ્થાનનું મહત્વ શું. એટલે પછી એને ભાણ સાહેબ પાસે વિશે વાંચ્યું. મેં બધું પૂરું થયું ને પછી ભાણ સાહેબ એ જેને વચન આપ્યું હતું એ ભરવાડ, એ ભરવાડનો વંશ ચાલે જ કે નહીં તો કે હા. એટલે મેં પણ ભરવાડને ઘેરે એક પણ શબ્દ આઘો પાછો કર્યા વિના તમારી પાસે વાત કરું. એટલે બાઈ બેઠી હતી, ઓસરી ઉતાર ઓરડો હતો, ઓસરીમાં પાણી આરું હતું, પાણી આરમાં 2 રૂમ મૂક્યું હતું, ત્યાં કળસો મૂક્યો હતો, બીજો રૂમ છે એના પર ખાલી પેલી ખીટી મારી હતી. એટલે હું કે આવો બાપા, હું કહું હા બેપા ભરવાડ, તો કે હા. કોઈ ઘેરે નથી તો કે માલમાં ગયા છે, બેહો ને હમણાં આવશે. એટલે મને કે આ કળસો લ્યો અને આ 2 રૂમ ઉટકેલું છે એમાંથી પાણી. એટલે મને થોડુંક અતડું લાગ્યું પહેલાં, પછી હું સમજી ગયો મને ટ્યુબલાઇટ છે એટલે પાણી ભર્યું. પછી મેં કહ્યું કે મેપા બાપા ને કંઈ ભાણબાપુ આપી ગયા છે, તો કે હા. શું છે, તો કે એક ખલતો છે ને એક લાકડી છે. હું ક્યાં છે એટલે બાજુનો રૂમ બતાવી. એ બાઈ ત્યાંથી ઉતરીને યાદ રાખજો, પહેલાં ઓરડાની કોર્ને નથી આવી. મને કે આ છે ને જરા સાંકળ ઉઘાડી દો. પછી મને કે અંદર જેવું સામે છે, જેવું સામે છે આટલામી પેઢીએ મેપો ભરવા. ત્યાં તો જે નીકળું ત્યાં એના દીકરા આવ્યા, દીકરો આવ્યો એટલે એને પૂછ્યું કે તમારે એમાં તમને કહે બાપાને ચમત્કાર ખરા, તો કે હા. શું, તો કે મારા બાપ સુધી હરપ ઉતારતા કોઈને ઉતુક લાગે ને તમારામાં, તો કે અમે 2 ભાઈ છીએ, અમારે પરંપરામાં એક દીકરો આવેલો એમ, અમે 2 જણા છીએ, તો કે તમારા અમે દૂધ નાખમાં દૂધમાં પાણી નાખતા થઈ ગયા. હા હા, ગોટા ન વાળ્યા, શિષ્ટ ભાષામાં બોલ્યો જ નહીં. પછી મેં કહ્યું તમને એનું માયતમ, એટલે કે તમારા જે વિદ્વાન બ્રાહ્મણ છે જામનગરથી અહીંયા અમારે ઝૂંપડે આવ્યા એ જ મોટો ચમત્કાર છે. પછી એ જગામાં ઘણા જે આ એ સરસાએ મેં એનો આ ઇતિહાસ કહ્યો ને પછી સંતનો એટલો બધો મારા માટે પ્રેમ ઉભરાય એટલો બધો. એમાં એણે સમૂહ લગ્ન કર્યા એક વખત, એટલે સોય હતા લુવાણા ઠક્કરો બધા બોલાવ્યા હતા. મને કે તમે આમાં આવો, હું કહું હું આવું એમાં પૈસા નહીં થાય, એટલે તું કે સંતનું નામ આપણે નાખીએ એમ. મોરારી બાપુ કે તો માધવદાસ કેવું ગમે એનું કે ને આપણે નામ નાખ્યું. પછી એને કેવું તમારું નામ આમ નાખ્યું, તો કે ના તમે જ આવો. હું કહું મારે કીધે પૈસા નહીં થાય, તને આ ખર્ચ કરી પડશે નહીં, ધરાર નાખી છાપી નાખ્યું. હવે હું મૂંઝાણું કામ થશે હું આનું આ જગ્યા નાની. પછી હું તો મારે ઘરે કહીને સાવલી ગઈ ગયો, સાવલી જયદેવ રાવ જયદેવ પાસે, અને ત્યાં કાંઈક નાનકડો કાર્યક્રમ હતો. મેં કહું આનો ફોન આવે તો કહેજે,
મેં સાવલી ફોન ઠપ કર્યો હોય કે તમે આવો વડોદરામાં અમારી જગ્યા છે ત્યાં ગાડીવાળો આવે, હું ગાડીમાં હું ટ્રેનમાં આવીશ અને ત્યાં 3,500 માણસના ગામમાં 10,000 બહારના માણસો ઉભરા હતા. મને સુવા માટે જગ્યા નથી, મને સુવા માટે. એટલે મહંત જેમાં સુતા એક નાનકડા રૂમમાં એસી હતો એમાં મને સુવડાવ્યું. મહારાજ તમે આ બધા તમે તમારા સેવકોમાં આને શું અસર થાય કે આને સુવડાવ્યો અને પોતે બહાર ઉતાર. બહુ જાજુ ભણેલો નહોતો, સૂતો હું. મને મૂંઝવણ થઈ કે મારે બોલવું હું આમાં આવવાની. એમાં એક મુદ્દો ભગવાન દાસ ગાંધી નામનો ડીસાનો એનો નાતનો હતો, એ જાહેરાત કરતો હતો જેવી આવતી સાલના સમૂહ વિભાગ માટે ફાળો લોધાવો કે જાપાનીના આના 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 યથાશક્તિ જેવી ઈચ્છા ને જેવી શક્તિ પ્રમાણે. મેં પકડી લીધું કે આપણી પાસે જેની ઈચ્છા છે એની પાસે શક્તિ નથી અને જેની શક્તિ છે એની ઈચ્છા નથી. આટલું સૂત્ર ને પછી મહિમા કર્યો કે ભાઈ આ તમે આટલા બધા માણસો છો, તમે આ કાર્યક્રમ અમદાવાદમાં ન રાખી શક્યા હોત, બહુ શ્રીમંત માણસો હતા, તમે વડોદરામાં ન રાખી, મહેસાણામાં ન રાખી શક્યા હોત, અહીંયા કેમ આવ્યા? એટલે બધા જોઈ રહ્યા, અહીંયા તમારા કુટુંબનો મૂળ પુરુષ સમાધિમાં ચેતન, અને ચેતન સમાધિ એટલે શું અર્થ કર્યો? હાથ પગ માંદા પડી જાય ને ગોટો વળી જાય ને પછી અહીંયા ટેકો મારે એક લાકડાનો અને આમ પલોઠી, એ કઈ ચેતન સમાધિ ના કહેવાય. એ ભાણ સાહેબ ત્યાંથી મહેસાણા જિલ્લામાં હતા, ઢોર ચાર તક નીકળ્યો અને એને બાપુને પગે લાવ્યો. મારે ઘેર બાપુ આવશો? તો કે હા આવીશ. કેદી આવશો? એટલે ક્યાં રહે? તો કે કમી રહ્યો. તો કે એની કોર નીકળીશ ત્યારે આવીશ. પછી ભાણફોજ હતી જે મારે મોટર મોરારી બાપુને આગળ પાછળ મોટરનો જતો હોય એ મને દ્રશ્ય યાદ આવી ગયું. એટલે એની પાસે એ વખતે ઘોડા જતા હશે ને, એટલે પછી પાછા આવતા હતા દ્વારકાથી, એટલે રસ્તામાં ગામ આવ્યું અને ખબર નહીં કોકને પૂછ્યું કે આ કયું ગામ? તો કે આ કમી ગયા. ઉભારીઓ ઉભારીઓ તમે આગલે ગામે બધાનો ઉતારો હતો અને ભોજન પડતો નહીં. ઉભારીઓ એક ભરવાડને મેં વચન દીધું છે આવી છે લઈને ગયા. ત્યાં ગયા તો મેં પોતો નહોતો, એની બહુએ કહ્યું કીધું માલમાં ગયા. તો કે આવજો કે જામબાપુ, એટલે ભાણબાબુ તમે રોકાવ રોકાવ. તો કે નહીં મારે મોડું થાય છે, એને કહેજે ને. ત્યાં તો આડી કાઢીને પાછો ધોડતો રોકાય. તો કે મારે થઈ એ ભાણબાપુ, એ બાપુ, એ બાપુ, ઉભાર્યો ઉભાર્યો ઉભાર્યો. હવે આગળ વધો તમને રામ દુવાય છે. એટલે ત્યાં જ ઉભાવી ગયું. જે સ્થળે ઘોડો ઊભો છે તે પછી ગયો કે હારો મારે ઘેરે રકાબી ચા આપી. મારાથી મેપા હોવાય નહીં, અહીંથી એક ડગલું આગળ ને એક ડગલું પાછળ. ત્યાં ને ત્યાં સમાજ ખોટી, પહેલી એને કૂતરી, પછી એની ઘોડી, અને પછી બહુ પ્રસન્નતા થતી ભગવાન ધૂન બોલાવતા બોલાવતા એક ઉહકારો ન કર્યો એટલે ચેતન સમાજ. આ મારી નજરે જોઈ એટલે આખી જ્ઞાત ભેગી થઈ હતી. એને બીજા વર્ષના 1.5-2 લાખ ફાળો થઈ ગયો. એટલે હવે જો કાલ પછી મારે જવાનું છે, મારા પત્નીના અવસાન પ્રત્યે જે સંતોએ મને સાંત્વન, કેટલાક ઘરે આવ્યા એમાંના એ કોરોના હતો, 3 વખત મેં એને ના પાડી. બીજા સંતો પણ આવ્યા, બીજા સતત સંપર્ક. એટલે મેં નક્કી કર્યું આ બધું થયું ને કે મારે જે સંતોએ મને આશ્વાસન આપ્યું છે એને વંદના કરવાની. પછી અવાય કે ન અવાય ખબર નથી, દેવા સમજશે. અને બધી આંગળી સરખી નથી હોતી. આપણી કરુણતા છે શિષ્ટોની કે બધાને એક લાકડી જ આવતી. લાભશંકર પુરોહિત એટલે શબ્દ સાધક, પરંપરાના જ્ઞાતા, મધ્યકાલીન ગુજરાતી લોક સાહિત્યના અભ્યાસી, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી. આ બધું જ્યારે એક ધારામાં ભેગું થાય ત્યારે આપણી સામે આજનો આ શબ્દોત્સવ ઉજવાય છે. ખૂબ આનંદની વાત છે કે એક આવા પ્રાજ્ઞ પુરુષ આપણી વચ્ચે હોય અને સમયના લાંબા પટ પર પથરાયેલી એમની વિદ્યાસેવા અને શબ્દ સાધના એ આપણી સામે ઉઘડી. તો આજના આ દિવસે એમણે જે કંઈ વાતો કરી છે પોતાના જીવન વિશેની કે પરંપરા વિશેની સાહિત્ય વિશેની,
એનો આનંદ વ્યક્ત કરીને સર્વની રજા લઉં છું. પુનઃ આપણે આવતીકાલે આ અક્ષર સેવા અને કર્ણ પર્વ ઉજવીશું. નમસ્કાર.